अपनी ईमानदारी कैसे बताई आंसर नंबर फोर। एक बार लेखक एलक्यू सब परिवार बस यात्रा कर रहे थे। बस यात्रा कर रहे थे। ट्रैवलिंग गंतव्य स्थान से, गंतव्य यानी कि जहां इन्हें पहुंचवानु हतु ए जगह, गंतव्य स्थान से लगभग पांच मील पहले एक सुनसान स्थान पर बस खराब हो गई। बस हो कंडक्टर समझ गया कि क्या बेटा कैसे बताई। कंडक्टर समझ गया। हाँ बेटा कर। हाँ अत्यारे हूँ लखाऊ तो नहीं लखवानू छे। हाँ पछी फेर बुक कर तने वच्चे टाइम मळे त्यारे तारे करवानुं। हाँ बेटा कंडक्टर समझ गया कि हूँ हमणां जाउं छुं एनी पासे। यह बस अब आगे नहीं जा सकती। आगे नहीं जा सकती। वह एक साइकिल लेकर चला गया। वह एक साइकिल लेकर चला गया। समझो चला गया। उस समय रात के 10 बजे थे। उस समय रात के 10 बजे थे। एक मिनट बेटा बीजी लाइन में गंतव्य से लगभग उस समय रात के 10 बजे थे। यात्री बस ड्राइवर पर अपना गुस्सा उतारने लगे। क्रोध या तो गुस्सा लेखक के बच्चे भोजन और पानी के लिए 1 मिनट लेखक के बच्चे
भोजन और पानी के लिए रेहा ना ब्लू अभी तैयार हो गए। ठीक उसी समय सॉरी हाँ ठीक उसी समय पछी लक्ष्य बच्चे और भोजन और पानी के लिए व्याकुल थे। यात्री ड्राइवर को मारने के लिए यात्री यानी कि पैसेंजर ड्राइवर को मारने के लिए तैयार हो गए तैयार हो गए। ठीक उसी समय बस कंडक्टर एक खाली बस लेकर आया। यात्री उसमें सवार हो गए। कंडक्टर लेखक के बच्चे के लिए पानी और दूध भी लाया था। तो ये वधारे एक करता वधारे एक बच्चा चाहे एक बाड़ा कोई तो खाली बच्चा लखा है ना। बच्चे के लिए पानी और दूध लेकर आया। सॉरी दूध भी लाया था। આના પછી આપણે લખવાના છે શોર્ટ ક્વેશ્ચન આન્સર બરાબર છે ક્વેશ્ચન નંબર હા બેટા નહીં ચાર જ એલક્યુશન હા બેટા આ શોર્ટ ક્વેશ્ચન આન્સર હા એક જ મિનિટ હા બેટા હાલો લખી લો લખાય કે ભાઈ રાઇટિંગ જો મેં પહેલો દિવસ છે તો સર તો મેં સબ કારણ છે આપને દેવ ઈ ભલ બોલે ઈ બે ત્રણ દિવસ થી છે ને બહુ હોશિયારી છે અને તારે બોલવાનું જ નહીં અર્શ હવે તો રાઇટિંગ હારા કર નાઇન્થ માં આવ્યો પછી થોડા ખારા કર જો કેટલા મોટા મોટા અને આડા નવડા ને આખા પાછા કઈ સ્કૂલ માં હતો પેલા તું ક્યાં બેસ્ટ પ્રાઇમરી એ ક્યાં આવી અંબાજી તંબે ન્યા જતા તું કઈ સ્કૂલ માં હતો સેન્ટ ઝેવિયર્સ હા બેટા ડાર્ક પેન્સિલ લખાય તો આવી ગયા ને રાઇટિંગ કરા છે ઇટ વોટ
કન્ટિન્યુ કરી કે શોર્ટ આવી જાય. હા લખી નામ શોર્ટ ક્વેશ્ચન. હા બેટા જે જે ટેક્સ્ટ બુક ના છે ને એ ટેક્સ્ટ બુક સિવાય જે એમાં લખતા હોય ને અમુક આન્સર એટલે રેહાન નીચે બેસે. ટેક્સ્ટ બુક ના પછી આ ક્યારે લખું? હું શનિવારે બધાની શેર બુક ચેક કરું છું. તમારા લોકો પાસે નાઇન્થ ની લેસન 1-2 ની નહીં હોય ને પીડીએફ હિન્દી ની? નવા સ્ટુડન્ટ ની વાત કરું છું બેટા. હા તો હું સેન્ડ કરી દઈશ, લખી લેજો. ઓકે ચાલો શોર્ટ ક્વેશ્ચન. હા બેટા અરે મારી અહીંયા બુક પડી છે, હું કેટલી મારી બુક છે ક્યાં ગયાની ડાય? મોઈનુદ્દીન ક્યાં ગઈ તારી બુક? ચાલો નંબર 1 શોર્ટ ક્વેશ્ચન આન્સર માં નંબર 1 આજ સમાચાર પત્ર મેં કોણ કોણ સે સમાચાર ભરે રહેતે હૈ? કોણ કોણ સે સમાચાર ભરે રહેતે હૈ? આન્સર આજ સમાચાર પત્ર મેં આજ સમાચાર પત્ર મેં ચોરી ડકેતી હા શોર્ટ ક્વેશ્ચન આન્સર કર્યા હોય તો એ લોંગમાં ઘણા હેલ્પફુલ થશે. તસ્કરી ઓર ભ્રષ્ટાચાર ઓર એ હા ભ્રષ્ટાચાર આ નાનો જ છે, ખાલી લખી નાખું થોડું જ છે. કે સમાચાર તસ્કરી બેટા ભરે રહેતે હે? તસ્કરી એટલે લૂંટારું, બધા લૂંટતા હે ને. ખોટી રીતે બધા ઓલા એકબીજાને માલ પહોંચાડવા, ડ્રગ ને એવું બધું કરતા હોય ને આપણે. હા એને તસ્કરી કહેવાય. શું કે છે? ક્વેશ્ચન નંબર 2 દેશ કા વાતાવરણ આજ કેસા બન ગયા હે? ક્વેશ્ચન નંબર 2 હા દેશ કા વાતાવરણ આજ કેસા બન ગયા હે? આજ બહુ
देश का वातावरण आज ऐसा बन गया है कि देश का वातावरण आज ऐसा बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं बचा है। हाँ बेटा, नंबर थ्री, भारतवर्ष ने किसको अधिक महत्व नहीं दिया है। आंसर, भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह को है बेटा भौतिक वस्तुओं के यस संग्रह को भारतवर्ष એટલે આપણે ભારત દેશ અધિક મહત્વ નહીં દિયા કેટલા વાગ્યા મોઈનો દે મહિનો દિન કેટલા વાગ્યા કેટલા વાગ્યા નંબર ચાર હા બેટા એક આન્સર લખી લો પછી તમે બધા લખજો બરાબર મનુષ્ય કે મન મેં કોણ કોણ સે વિકાર હૈ મનુષ્ય કે મન મેં कौन कौन से विकार है विकार यानी कि खराब सोच खराब गुण मनुष्य के मन में क्रोध એટલે ગુસ્સો કામ એટલે કોઈ ખરાબ કામ કરવું લોભ ઓર મોહ લાલચ મોહ એટલે કે જે વસ્તુ આપણને મળી શકે એવી ન હોય ઈ તે આપણે કોઈ ગલત ઈરાદાથી કોઈની પાસેથી છીનવીએ આદિ વિકાર હે ના છે ને બીજા પણ તમે લખી લો પછી લખાવો આગળ હા બેટા
शनिवार बधा शेर बुक मैंने जो कम्प्लीट हूँ तुमने पीडीएफ सेंड कर दईस हाँ दिवस नहीं के दिवस थी गया हाँ तो आप ओरल टेस्ट ले शनिवार ओरल टेस्ट तुम शनिवार एग्जाम नो टाइम शू है तमारो आग लखाव पच्चीस मार्च ने नही नौ नही बार नौ हाँ पच्चीस नौ अने वीस हो तो सात मार्च भारतवर्ष किसको धर्म के रूप में देखता आ रहा है भारतवर्ष किसको धर्म के रूप में देखता आ रहा है भारतवर्ष कानून को धर्म के रूप में देखता आ रहा है नंबर सिक्स बस कंडक्टर क्या लेकर लौटा था काम से गाजी तने वाद्या नु बेटा बस कंडक्टर खाली आंसर नंबर सिक्स बस कंडक्टर क्या बेटा तथा लेखक के बच्चों के लिए पानी
પણ ભલે લખાઈ ગયું તે મંકળો ને ખાલી આગળ ના બેટા આજે તો ઘણું લોન માસ છે વાત કરવા માટે નહી હો એક વાર બોલ તો મને સંભળાય છે ના ના Okay.